नमस्कार विद्यार्थी मित्रों, दाखलो आयो पेपर 3 क्वेश्चन 45 15 सेंटीमीटर केंद्र लंबाई ना बहिर्गोल अरीसा नी 10 सेंटीमीटर दूर वस्तु ने मुकी छे प्रतिबिंब नु स्थान अने प्रकार जणावो। भाई बहिर्गोल अरीसो छे, बहिर्गोल अरीसो मुख्य अक्ष ध्रुवी, मुख्य केंद्र एफ, वक्रता केंद्र सी, जेटलू पी थी एफ एटलू ज एफ थी सी, बधु आ बाजु छे, बधु धन, आकृति दोरवानी जरूर नथी। ओके, 15 सेंटीमीटर केंद्र लंबाई ना बहिर्गोल अरीसानी सामे, एनो मतलब एम के आ 15 सेमी आई पूछे ने आ तरफ छे એટલે કે ઉ હોય ધન પ્લસ, યાની કે કેન્દ્ર લંબા સ્મોલ f બરાબર 15 સેન્ટીમીટર। 10 સેમી દૂર વસ્તુ મૂકેલી છે મિત્રો, આ 10 સેમી દૂર વસ્તુ મૂકી છે। ઓકે, આ બાજુ છે તો ખબર હોવી જોઈએ કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી મુજબ, તો 10 સેન્ટીમીટર દૂર વસ્તુ અંતર u બરાબર માઇનસ 10 સેમી। તો મિત્રો, પ્રતિબિંબનું સ્થાન અને પ્રકાર જણાવવાના છે, યાની કે તમારે ગોતવાનું છે પ્રતિબિંબ અંતર v। તો યાદ કરો અરીસાનું સૂત્ર, 1/u પ્લસ 1/v બરાબર 1/f, મૂકી દો જે કઈ આવી પૂછે તમને, તો u માઇનસ 10 જોઈ શકો છો, v મને નથી ખબર પણ f ખબર છે 15। મિત્રો આખું માઇનસ છે, હું એને પહેલી બાજુ મોકલીશ તો પ્લસ થઈ જશે, તો આમ લખી શકાય 1/v બરાબર 1/15 પ્લસ 1/10, લસા આવશે 30, યાની કે 1/v આ 30 અને 2 વડે ગુણશું, 15 2 30 એટલે ઉપર 2 વડે, 10 ને 3 વડે ગુણો તો 30 થાય, તો 3 ઉપર, એનો મતલબ એમ 1/v 5/30 છેદ ઉલાળો 1/v 6/5 30 1/6 v બરાબર પ્લસ 6 સેન્ટીમીટર, પ્લસ મહિલું પ્રતિબિંબ અંતર પ્લસ, એટલે તમને ખબર છે કે પ્લસ તો હંમેશા આ બાજુ હોય, આ 15 સેન્ટીમીટર છે એનો મતલબ એમ કે પ્રતિબિંબ તમને ક્યાં મળે છે, ધ્રુવ p અને મુખ્ય કેન્દ્ર f ની વચ્ચે, પ્રતિબિંબનું સ્થાન, તો પ્રતિબિંબનું સ્થાન કહી દેવાનું અરીસાની પાછળ, અરીસાથી કેટલા અંતરે 6 સેમી અંતરે રચાય છે આ પ્રતિબિંબનું સ્થાન થયું। તેનો પ્રકાર જણાવો, તો સ્વાભાવિક છે યાર અરીસાની પાછળ જો પ્રતિબિંબ મળતું હોય તમને તો પ્રતિબિંબનો પ્રકાર કેવું હશે, આભાસી ને આભાસી પ્રતિબિંબ હશે, એ હંમેશા કેવું હશે, ચતુઃ હશે। તો મિત્રો 3 માર્ક મફતમાં લઈ લેવાના છે। ઓકે, આભાર।